મિત્રો, ચંચળ ન્યૂઝ, લોકોને લગતા પ્રશ્નો, લોકોની સમસ્યાઓની સાથોસાથ લોકોને અને તેમાં ખાસ કરીને નવયુવાનોને અને બાળકોને માર્ગદર્શન મળી રહે તેવા અનેક કાર્યક્રમો લઈને આપની સમક્ષ આવતું રહે છે. આ કડીની અંદર એક નવી શૃંખલા અમે ઉમેરી રહ્યા છીએ, શિક્ષણની ડાયરી, જેની અંદર શિક્ષણને લગતા તમામ પાસાઓને વણી અને આપની સમક્ષ મૂકવામાં આવશે. આજનો જમાનો એક કોમ્પિટિશનનો જમાનો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ કોમ્પિટિશનથી ગભરાતા હોય છે, જેના કારણે તેઓને જીવનમાં મુશ્કેલી પણ પડે છે. તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પૂરતી એજ્યુકેશનની સુવિધા નહીં હોવાને કારણે કોમ્પિટિટિવ એક્ઝામ અને એનું મહત્વ હજી કચ્છના વિદ્યાર્થીઓ કે વાલીઓ પૂરેપૂરું સમજતા નથી. અને દુઃખની વાત એ છે કે કદાચ શાળાઓ પણ હજી આ વાતને પૂરેપૂરી સમજી શકી નથી. ત્યારે આ બાબતે લોકોને જાણકારી મળે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેઓ વધુને વધુ આ બાબતમાં રસ લેતા રહે તેના માટે ચંચળ ન્યૂઝના પ્રયાસના ભાગરૂપે આપણી સાથે આજે ઉપસ્થિત છે બિજલાણી એકેડેમીના શ્રી હિતેશભાઈ બિજલાણી. સ્વાગત છે સાહેબ. બિજલાણી એકેડેમી તરફથી શ્રી હિતેશભાઈ બિજલાણી ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ વર્ગો ચલાવે છે, સાથોસાથ ધોરણ 7 થી જ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ લેતા થાય, ભણતા થાય એ માટેના સતત પ્રયાસો પણ કરતા રહે છે. તો બિજલાણી સાહેબ, પહેલો સવાલ તો આપને એ કરવાનો કે કોમ્પિટિટિવ એક્ઝામો તો ઘણી બધી છે પણ વિદ્યાર્થીઓને કઈ એક્ઝામ મહત્વની છે એનો કોઈ આઈડિયા હોતો નથી, તો એવી કઈ એક્ઝામ છે જે ખાસ વિદ્યાર્થીઓના જીવનમાં રોલ ભજવે છે? કોમ્પિટિટિવ એક્ઝામ અત્યારે જે માહોલ છે એ ઓલ ઓવર લાસ્ટ પોઈન્ટ ઉપર કોમ્પિટિટિવ ઉપર જ આવી ગયું છે. કારણ કે ફ્યુચરમાં અત્યારે ધારો કે એ JEE છે, નીટ અત્યારે આવી છે, બરાબર, જેનો ગુજરાતમાં કોઈ જાતનો એટલો એન્ટ્રન્સનો માહોલ હતો નહોતો, એન્ટ્રન્સ એક્ઝામિનેશનનો. અને આપણી બોર્ડ લેવલની પેટર્ન અને એન્ટ્રન્સ લેવલની પેટર્ન બે ચેન્જ હતી એટલે એ માહોલ નહોતો. હવે એ માહોલમાં અત્યારથી છોકરાઓને જો આગળ વધવું હોય તો એની શરૂઆત આપણે 7મા કે 8મા ધોરણથી જ કરવી પડે. કારણ કે કોમ્પિટિશનનું એવું છે કે કોન્સેપ્ચ્યુઅલ ભણવું પડે. બોર્ડની પેટર્ન છે એમાં શું છે કે બોર્ડની ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન આન્સર આવતા હોય છે જનરલી, અને એના ઉપરથી જ એને ભણવાનું રહેતું હોય છે, એનું જ ગાઈડન્સ આપવામાં આવતું હોય છે. પણ જ્યારે એન્ટ્રન્સની વાત આવે તો એનામાં ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન છોકરાએ ભણીને એનામાંથી એનું એપ્લિકેશન આવતું હોય છે, જેના કારણે છોકરાઓને જે એ લોકોએ વાંચેલા ક્વેશ્ચન છે, અત્યાર સુધીની એ લોકોની આદતો એવી હતી કે જે વાંચ્યું હોય એમાંથી જ ક્વેશ્ચન આવતા હોય તો એ લોકોને એમ થાય કે પેપર ઇઝી છે. એટલે ગુજરાતની પેટર્ન આ રહી હતી અત્યારે આટલા વખત ત્યાં. હવે છેલ્લા હમણાં 2-3 વર્ષોથી આ બધી પેટર્ન ચેન્જ થઈ છે એટલે ગુજરાતમાં ટોટલી ચેન્જીસ આવ્યું છે. જો અત્યારથી 8મા ધોરણથી છોકરાઓને ટ્રેન કરવામાં નહીં આવે તો ફ્યુચરમાં એ લોકો ડિપ્રેશનમાં આવી શકે છે કે આ પેટર્નમાં એ લોકો આગળ વધી નહીં શકે. હવે ફ્યુચરમાં બધી જ એક્ઝામો મોસ્ટ ઓફ બધી કોમ્પિટિટિવ ટાઈપની જ આવવાની છે ફ્યુચરમાં, MCQ બેઝ અત્યારે. અને આપણા છોકરાઓને MCQ એટલે શું હતું કે ભાઈ MCQ ગોખવાના ન હોય, એને કોન્સેપ્ચ્યુઅલ રીતે જ એનું આન્સર મળવું ખપે એમ કે ભાઈ કઈ રીતે આવ્યું. તો એ પ્રેક્ટિસ ભુજમાં હજી અથવા કચ્છમાં હજી એની પાયો નખાણો નથી એટલું બધું. તો હવે એની શરૂઆત અત્યારે ભુજમાં આપણે કરી દીધી છે, 2 વર્ષ થયા છેલ્લા એમ. સાહેબ, NEET હોય કે GMAIN હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એક એવું તમે કહ્યું એમ છે કે એક ઓપ્શનલ ક્વેશ્ચન છે, કુંડાળા કરી માર્ક મેળવો, આવી એક માન્યતા છે. આ માન્યતા કેવી છે, શું કહેશો એના વિશે? જો હમણાં જ ગુજરાત સરકારે જે નિર્ણય લીધો કે ભાઈ છેલ્લા 5 વર્ષથી અત્યારે આપણી અહીંયા સેમેસ્ટર પેટર્ન ચાલતી હતી 11 સાયન્સમાં સ્પેશિયલ, એની જ વાત કરું તો ઘણા બધા છોકરાઓ જે SSCમાં પાસ થઈને આવતા એ લોકોના મગજમાં એવું હતું કે 12 સાયન્સ કોમર્સ કરતાં વધારે સહેલું થઈ જશે. કારણ કે 12 સાયન્સની 4000 સેમેસ્ટર પેટર્નમાં 300 માર્કના MCQ ને 100 માર્કની થિયરી આવતી. તો છોકરાઓને એમ ખબર હતી કે ભાઈ અત્યારે ધારો કે મને MCQમાં હું ઇઝીલી માર્ક લઈ શકીશ. કોમર્સમાં જ્યારે 90% થિયરી આવે છે કન્ટિન્યુ, તો મોસ્ટ ઓફ છોકરાઓ સાયન્સ તરફ કન્વર્ટ થવા માંડી રહ્યા કે જેના કારણે પાસનું ટેન્શન રહેતો નહીં. એના કારણે થતું કેવું કે પાસ છોકરો થઈ જાય પછી સારી કોલેજમાં એડમિશન ન મળે અત્યારે, અને સારી કોલેજમાં એડમિશન ન મળે તો આપણે ખબર છે કે ફ્યુચરમાં એના માટે કોઈ એટલો સારો સ્કોપ પણ નથી રહેતો. એટલે છોકરાઓ સારી ડિગ્રી લેશે, એન્જિનિયર બનશે, ડૉક્ટર બનશે, પણ એને માર્કેટમાં ટકવું હશે તો એને એ જગ્યા મળશે નહીં, સારી જગ્યા એ જોબ નહીં મળે અત્યારે. સાહેબ, અત્યારના માહોલની વાત કરીએ તો ટ્યુશન એક મસ્ટ થઈ ગયું છે, અનિવાર્ય થઈ ગયું છે.
જેની સામે શાળાઓ, અમુક શાળાઓમાં એવું કહેવાય છે કે ટ્યુશન નહીં જાઓ તો ચાલશે, અથવા તો એક્સ્ટ્રા વર્ગો કરીને અમે તમને ભણાવશું, પરંતુ શાળામાં માત્ર શાળાનો અભ્યાસક્રમ જ ચાલતો હોય છે, આ કોમ્પિટિટિવ એક્ઝામને લગતું કંઈ ચાલતું હોતું નથી. તો માત્ર શાળાઓ આ જરૂરિયાત પૂરી કરી શકે, શું માનો છો તમે? ના, મારું માનવું એવું છે કે શાળાની પણ જરૂરિયાત છે જ, અને સાથે સાથે એ લોકોને એક્સ્ટ્રા ગાઈડન્સની પણ જરૂરિયાત રહેશે જ અત્યારે, કારણ કે જે પેટર્ન ચેન્જ થઈ છે એના પ્રમાણે માત્ર આપણો જે સ્કૂલ લેવલનો કોર્સ જે ચાલે છે એની આઉટ ઓફ બોક્સ થિંકિંગ આપણે વિચારવું પડશે. અત્યારે છોકરા જે માત્ર ટેક્સ્ટબુકનું સ્કૂલ લેવલે જે ચાલે છે એનામાંથી એને બહાર નીકળી અને એક્સ્ટ્રા પોતે રેફરન્સ બુકો વાંચવી પડશે, અથવા એને એક્સ્ટ્રા કોચિંગ્સ લેવા પડશે. કારણ કે સ્કૂલ તો એનું ભાગ ભજવે જ છે, સ્કૂલમાં નથી ભણાવતા એવો કોઈ માહોલ છે જ નહીં. એ સ્કૂલ એની જગ્યાએ કરે છે કામ, પણ એ સફિશન્ટ નથી, કારણ કે સ્કૂલમાં અધર એક્ટિવિટીઝને એટલી બધી હોય, એટલે જે ફેકલ્ટીઝ છે સારા સારા ફેકલ્ટીઝ હોવા છતાંય પણ એને જે વર્ક કરવાનું છે એ પૂરું થતું નથી. એટલે સપ્લિમેન્ટના તોર ઉપર એને આવું બધું એક્સ્ટ્રા કોચિંગ કે લેવા જ પડશે, નહીંતર શું થશે કે એની પ્રેક્ટિસ જે થવી કપે. કારણ કે બધા વ્યક્તિઓ અત્યારે, બધા સ્ટુડન્ટ છે ઇક્વલ લેવલના હોતા નથી કે હાલો એ છોકરો પોતે રેફરન્સ બુક વાંચીને કરી લેતો હોય. એવા 5% 10% સ્ટુડન્ટ હોય કે જે પોતે ક્યાંય કોચિંગ ક્લાસ કે કોઈ ગાઈડન્સ લીધા વગર કવર કરી જ જશે, જેને કોઈની જરૂર નથી પડવાની. પણ બાકીના જે વ્યક્તિઓ છે, જે સારા સ્ટુડન્ટ છે, એને થોડોક ક્યાંકથી જો એને ધક્કો લાગશે તો એ સારી જગ્યાએ પહોંચી શકે. કોમ્પિટિશનનો જમાનો જેમ વિદ્યાર્થીઓ માટે છે, એમ શાળાઓ માટે પણ છે. શાળાઓને પણ વિદ્યાર્થીઓ મેળવવા, પૂરતી સંખ્યા મેળવવા એક હરીફાઈનો સામનો કરવો પડે છે. અત્યારે એવું દેખાય છે કે શાળાઓ ભૌતિક સુવિધાઓ વધારે ઊભી કરે છે, જેનું માર્કેટિંગ કરીને વિદ્યાર્થીઓને વધુ મેળવી શકાય. પરંતુ જો એ જ કક્ષાએ આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામને પણ આવરી લઈ અને તૈયારી કરાવે તો શું આપ નથી માનતા કે એ વધારે ઉપયોગી થશે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે? તમે સાચા છો, કારણ કે એ ભૌતિક સુવિધાઓ જરૂરિયાત આપણે માની શકીએ છીએ, એવું નથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું ખપે કે એટમોસ્ફિયર હોવું ખપે એજ્યુકેશનનું, પણ એ એટલી હદે પણ ન હોવું ખપે કે જેના કારણે આપણે એ તરફ ડાયવર્ટ થઈ જાય. તો આજે જે ફીનો જે વધારો છે કે જે વસ્તુ અત્યારે જોવા મળે છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, એક માહોલ જરૂરી છે. બાકી આપણા જૂના અનુભવો જોઈએ તો જે વ્યક્તિઓને ભણવું છે એ આજે નાનામાં નાની ગવર્મેન્ટ સ્કૂલમાંથી પણ બહાર આવી શક્યા છે. તો સુવિધા મળે છે એ સારી બાબત છે અત્યારે, એ ખોટું નથી. ભલે ચાલો પહેલી સાથે એજ્યુકેશન ભૂલાવું ન ગમે, કારણ કે એના ઉપરથી માઇન્ડ આપણો ડાયવર્ટ થતો જાય છે અત્યારે, કે વ્યક્તિઓ અત્યારે સારી સ્કૂલ એને કાઉન્ટ કરે છે કે જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, એની અંદર એજ્યુકેશન કેવું છે એ કોઈ પેરેન્ટ્સ પૂછવા જતા નથી અત્યારે, કે એને એક સર્વે કરીને એડમિશન લે કોઈ પણ સ્કૂલમાં તો એને 100% બેનિફિટ થઈ શકે. કારણ કે અત્યારે સારા ફેકલ્ટી જ્યાં હશે ને એક સારી સ્કૂલ કહેવાય, હું એમ માનું છું. એક્ઝામનું મહત્વ વધી જાય તો નથી એના માટે કોઈ વિઝિટિંગ ફેકલ્ટી આવતી, નથી શાળાઓ એના માટે કોઈ પર્ટિક્યુલર ગાઈડન્સ માટે કંઈક કરતી. શાળાઓએ પણ આમાં રસ લઈ અને થોડું કરવું. કચ્છ માટે જોઈએ, સરહદી જિલ્લો છે, અન્ય કોઈ સુવિધા નથી, એવી કોઈ મોટી સંસ્થાઓ પણ કચ્છમાં નથી જે માર્ગદર્શન આપે. તો આપણે નથી લાગતું થોડું શાળાઓએ પણ આ પ્રત્યે ધ્યાન આપી અને વિઝિટિંગ ફેકલ્ટીની કે વ્યવસ્થા કરવી જોઈએ? ના, એવું નથી. અત્યારે ભુજમાં ઘણી બધી શાળાઓ એવી છે, હું કોઈ પર્ટિક્યુલર શાળાનું નામ નહીં આપું, પણ શાળાઓ પણ આ બાબતે હવે ઇન્ટરેસ્ટ દાખવતી થઈ ગઈ છે અત્યારે ભુજમાં પણ, અને કચ્છમાં એનો માહોલ હવે ધીરે ધીરે આવતો થાય છે. રાજકોટ, અમદાવાદ, ગુજરાતમાં જોઈએ તો અત્યારે આવા બધા મેટ્રો સિટીમાં આ બધું જ સિસ્ટમેટિક એન્ટ્રન્સ ઉપર આખું ચાલુ થઈ ગયું છે બધું ભણાવવાનું. અત્યારે માત્ર ભુજ અને કચ્છની વાત કરીએ તો અત્યારે શું છે કે એનો પાયો નખાઈ ગયો છે, પણ હવે બધા સ્કૂલ પ્રિન્સિપલ્સ, ટીચર્સ અને બધા પેરેન્ટ્સે સાથે મળીને આ વસ્તુનો સોલ્યુશન કાઢવું પડશે કે આમાં કોમ્બિનેશન થશે તો જ છોકરાઓનું ડેવલપમેન્ટ થશે. પર્ટિક્યુલર કોઈ એક વસ્તુથી ની આખી ટીમ બને, બધાનું કોમ્બિનેશન હશે, બધાનો સાથ સહકાર હશે તો જ છોકરાનું ડેવલપમેન્ટ થશે. અત્યારે સ્ટુડન્ટને જે જોઈએ છીએ એ આપણે આપવું હશે તો આ ત્રણે ત્રણનો એક ટ્રાયેંગલ બનવું ખપે, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને સ્કૂલ અત્યારે, તો જ આ બધી વસ્તુમાં આપણે આગળ વધી શકશું ફ્યુચરમાં. નહીંતર સ્ટુડન્ટને એક માહોલ નહીં મળે તો એનું રિઝલ્ટ જનરેટ નહીં થાય. સાહેબ, એક બીજી પણ વાત, થોડા સમયથી જેમ કોમ્પિટિશન એક્ઝામનું મહત્વ વધ્યું છે ત્યારથી એક દેખાય છે કે વાલીઓ પોતાના સંતાનોને
ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ સારું પરફોર્મન્સ કરે એના માટે રાજકોટ કે અમદાવાદ કે ત્યાં ભણવા મોકલતા થઈ ગયા છે. અત્યાર સુધી કોલેજ કક્ષાએ જતા વિદ્યાર્થીઓ બારે જાય તો એક સામાન્ય માન્યતા ગુરુકુળમાં અથવા પોતાની જ્ઞાતિની સ્કૂલમાં જતા, પરંતુ હવે ગુજરાતની નામી સ્કૂલોમાં હજારો રૂપિયા ખર્ચી અને પોતાના સંતાનોને મોકલતા થયા છે. આ યોગ્ય છે, શું માનો છો આપ? આનામાં હું એટલું જ કહીશ કે ભાઈ જ્યાં એ લોકો બારે જઈ રહ્યા છે ત્યાં જે કોચિંગ મળે છે એ લોકોને હું ઇગ્નોર ન કરી શકું, કારણ કે એ આખા ભારત લેવલના બધા મોટા કોચિંગ ક્લાસ છે જ્યાં એ લોકો જાય છે ત્યાં. પણ ત્યાં માત્ર સાયકોલોજીની વાત કરું તો આપણે 12th સ્ટાન્ડર્ડ સુધી આપણો બાળક આપણી પાસે રહે, જે મા બાપ પાસેથી એનું ઘડતર થાય અત્યારે, એ આઈડિયલ વસ્તુ છે. પણ કચ્છમાં આ સુવિધા ન હોવાના કારણે ઘણા બધા પેરેન્ટ્સ આ તરફ જતા હતા. તો એ એંગલથી જ હું આ માટેના બધી તમને વાતો કહું છું કે ભુજમાં અથવા કચ્છમાં આ પ્રયાસ નહીં થાય તો આપણા સ્ટુડન્ટને બહાર જવું જ પડશે અત્યારે. પણ એ ત્યાં કને જો જાય તો મારી ખાલી એટલી જ સલાહ છે કે ભાઈ કાં એ પેરેન્ટ્સ ઇકોનોમિકલી સાઉન્ડ હોય, અને એની સાથે બીજો પોઈન્ટ આવશે કે ત્યાં પેરેન્ટ્સમાંથી કોઈ એક જણ એના ભેગા રહે, નહીંતર એનું અત્યાર સુધીનું અમારું જે સર્વે કરેલું છે એમાં આઈડિયલ રિઝલ્ટ આવતું નથી અત્યારે. કે ત્યાં 11 સભ્યોનો રેશિયો 20-30% હું માની શકું કે 10 છોકરા બહાર જાય તો આપણે 2 કે 3 જણ સારી રીતે ક્વોલિફાઈડ થતા હોય છે. કચ્છનો વિદ્યાર્થી પછાત રહી જાય છે, શું માનો છો? જે રીતની જાગૃતિ આવી રહી છે પરિસ્થિતિમાં સુધારો દેખાય છે, શું લાગે છે? આમાં ટીમ બનશે ને તો જ સુધારો થશે. આમાં આખું ટ્રાયંગલ બનવું જ જોઈશે અત્યારે, જ્યાં યુનિટી છે, જ્યાં સ્કૂલ, પછી સ્ટુડન્ટ્સ, એના પેરેન્ટ્સ અને ટીચર્સ, ભલે પછી કોચિંગ ક્લાસ હોય કે કોઈ પણ હોય કે સ્કૂલ હોય, આ બધા એકબીજા સાથે ટીમવર્કથી કામ કરશે. કારણ કે આપણો તો છેલ્લો ધ્યેય હું એમ માનું છું કે સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ છે. અત્યારે એ ભૂલાઈ જાય છે ને, કોઈને એમ થાય આ શાળાનો સ્ટુડન્ટ છે, કોઈ કે આ મારી શાળાનો સ્ટુડન્ટ છે, એ બધું ભૂલીને કરી દે. મને એમ કે સેન્ટરમાં સ્ટુડન્ટને રાખી અને ગાઈડન્સ આપવું જોઈએ બધાને. તત્વો પણ આવી જાય છે, તો વાલી જયારે પોતાના સંતાનનું આવી કોઈ સંસ્થામાં એડમિશન લે તો એને કઈ સાવચેતી રાખવી જોઈએ, શું જોવું જોઈએ? એને ક્યાંય પણ જાય અત્યારે, કોઈ પણ સ્કૂલમાં જાય તો અત્યારે એની બેઝિક જે વાત છે તો કે ભાઈ સૌથી બેઝિક વાતમાં આવે છે ફેકલ્ટીઝ અત્યારે, કે ભાઈ કોઈ પણ સ્કૂલમાં જાય તો ત્યાં જે ટીચર્સ છે, ગવર્મેન્ટ સ્કૂલમાં 110% બધા જ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ રહેવાના છે. કારણ કે ગવર્મેન્ટમાં જે એની પ્રથા છે, જેની પેટર્ન છે એડમિશનની, ટીચર્સની લેવાની, તો એ ત્યાં કને કોઈ આપણે ટીચર્સ એવા નહીં મળે કે જે ક્વોલિફાઈડ નથી. બાકી પ્રાઇવેટ સ્કૂલોમાં અત્યારે એવું હું ન કહી શકું કે સારા ફેકલ્ટી ન હોય અત્યારે, ત્યાં પણ સારા ફેકલ્ટી છે, પણ છતાંય પેરેન્ટ્સે બધું ચેક કરીને આગળ વધવું જોઈએ. એમ કે ક્યાં એને જે ટાઈપનું એને જે એજ્યુકેશન જોઈએ છીએ તો એને પૂરેપૂરું પોતાની રીતે પહેલાં સર્વે કરી લેવું પડે કે મારા સ્ટુડન્ટ માટે કયા કયા ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ પડશે ફ્યુચરમાં, તો એ ટાઈપની સ્કૂલ એને ચોઈસ કરવી જોઈએ. શૈક્ષણિક રીતે આપણે જોવા જઈએ તો જેને આપણા કરતા પછાત ગણી શકાય ઉત્તર પ્રદેશ હોય, ઠીક છે, મધ્યપ્રદેશ ને આપણાથી ઘણા આગળ હશે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, જે એજ્યુકેશનની રીતે ગુજરાતથી ઘણા પાછળ લેખાય છે, ત્યાંની ઘણી સંસ્થાઓ વર્ષોથી આ ક્ષેત્રમાં આગળ છે, અને ત્યાંના વિદ્યાર્થીઓ જ મોસ્ટલી હવે લોકોને સમજાય છે કે શા માટે ત્યાંના વિદ્યાર્થીઓ આઈએએસ કે આઈએફએસ કે એ બધી એક્ઝામમાં ક્લિયર થાય છે. તો ભવિષ્યમાં જ્યારે આ ટાઈપની એક્ઝામ છે, એક એડમિશન તો આપને મળી ગયું, પણ આઈએએસ છે, આઈએફએસ છે અથવા કોઈ પણ ગવર્મેન્ટ જોબની એક્ઝામ છે, એમાં અત્યારે આ ક્ષેત્રમાં થયેલી તૈયારીઓ ઉપયોગી થાય છે ખરી, અને થાય તો કઈ રીતે? કારણ કે અત્યારે તમે જે એકવાર કોમ્પિટિટિવની તૈયારી કરશો ને, એ પછી ભારત લેવલની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને એના માટે કોર્સ તો આ ટાઈપનો જ રહેતો હોય છે, બેઝિક 12th સુધીનું જ હોય છે જનરલી અત્યારે. તો અત્યારની જે તૈયારી છે એને એવું નથી કે ભલે એ સાયન્સમાં ભણતો હતો તો ફ્યુચરમાં એને કોઈ પણ લાઇનમાં જવું હશે તો એને એકવાર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી હોય અને એની જો આદત પડી ગઈ હોય એ લેવલથી વિચારવાની, તો એને ફ્યુચરમાં ક્યારેય તકલીફ નહીં પડે. તો હું એમ માનું છું કે આપણો જે સ્ટુડન્ટ છે એની હવે જે ભણવાની પ્રથા છે, જે સિસ્ટમ છે, એ થોડીક ચેન્જ કરવી પડશે. એને 2 ટાઈપનું એજ્યુકેશન આપવું પડશે, એક કોન્સેપ્ચ્યુઅલ કે થરોલી એકદમ સિસ્ટમ પ્રમાણે જવું પડે,
કે ભાઈ અત્યારે નહીં તારી સ્ટુડન્ટને એમસીક્યુ બેઝ જે પેટર્ન છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે, એમાં એ ક્વોલિફાઈડ કરવું એને અઘરું પડશે, કારણ કે આમાં ગોખણપટ્ટી કામ નથી આવતી એ એક્ઝામમાં. સર, વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં બોર્ડની પણ એક્ઝામ શરૂ થઈ રહી છે, વિદ્યાર્થીઓને આપ શું સલાહ આપશો? કોમ્પિટિટિવ એક્ઝામને લાગે વળગે છે ત્યાં સુધી, હવે એમનો સમયગાળો થઈ ગયો છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકોને ઝંપલાવવાનું આવશે, શું આપ સલાહ આપશો એના માટે? એને જ્યારે એના ટેન્થના જે રિઝલ્ટ જનરેટ થાય છે, જનરલી માણસો એના બેઝ ઉપરથી ડિસિઝન લેતા હોય છે, પણ હું મારું કહેવું એવું છે કે ભાઈ સ્ટુડન્ટની જે ક્વોલિટી છે, ઇનર ક્વોલિટી, એ એના પેરેન્ટ્સે અને એના જે ટીચર્સ, સ્કૂલના ટીચર્સ, એના જે ટ્યુશન ટીચર્સ કે કોઈ પણ હોય એની સાથે એક કોમ્બિનેશન કરીને વાત કરીને જ એને ડિસિઝન લેવા જોઈએ. કે પર્સન્ટેજ સાથે એનું કનેક્શન ઓછું માનું છું અત્યારે, કે લાઈન નક્કી કરવામાં વ્યક્તિઓ એમ નક્કી કરે છે કે રિઝલ્ટ આવી જશે ને પછી અમે નક્કી કરશું. તો મારું માનવું એવું છે કે લાઈન તો તમે પેરેન્ટ્સ તરીકે એ સ્ટાન્ડર્ડથી જ માઇન્ડમાં, ભલે સ્ટુડન્ટને તમે નક્કી, પણ તમે તો નક્કી કરી શકો એના માટે, અને પછી એની જો એ ક્વોલિટી હોય તો એને એના તરફ તરત જ એને વાળી શકો. અત્યારે સાહેબ આ વિદ્યાર્થીને વાતથી વિદ્યાર્થીને લાગે વળગી જશે આ સુધી. શિક્ષકો અને વાલી આ એક એવી એજ છે કે એમની ભૂમિકા સૌથી મહત્વની, એમાં ખાસ કરીને વાલીની, વિદ્યાર્થીના ભવિષ્યનો આધાર પણ વાલી ઉપર હોય છે. વાલીને શું કહેશો આપ? કદાચ કોઈ વિદ્યાર્થીને પર્સન્ટેજ ઓછા પણ આવે છે ત્યારે જવાબદારી સંભાળવાની એની વાલીની છે, તો વાલીઓને આપ શું સલાહ આપશો? વાલીઓએ શું સાવચેતી રાખવી જોઈએ? આજે પર્સન્ટેજ ઓછા આવે તો એ પેરેન્ટ્સે એની ક્વોલિટી ચેક કરી લેવી જોઈએ અને એને એ સ્વીકારી લેવું જોઈએ કે એની રેન્જ કેટલી હતી એના સ્ટુડન્ટની અથવા એના પુત્રની, કે એના પ્રમાણે જ એને એ સ્વીકારવું જોઈએ કે ભાઈ આટલા પર્સન્ટેજ આવે છે તો એ એટલી મહેનત આટલી હતી. આજે કોઈ પણ સ્ટુડન્ટ મહેનત નહીં કરે અને તો એનું રિઝલ્ટ જનરેટ થાય એવી આપણે અપેક્ષા બહુ ઓછી રાખી શકીએ, કારણ કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો મહેનત તો આપણે કરવી જ પડશે. તો પેરેન્ટ્સને સલાહ એટલી જ છે કે ભાઈ એના ઉપર સતત વોચ રાખે કે કઈ કઈ એક્ટિવિટી કરે છે અને એનું પ્લાનિંગ બનાવે, એના ઉપર ધ્યાન રાખે, અને એનામાં વધારે પડતી જવાબદારી એના મધરની આવશે અત્યારે, કારણ કે મધરને ફાધરમાં જોઈએ તો આપણે ફાધર છે એ બહારે પોતાની એક્ટિવિટીમાં રોકાયેલા હોય તો વધારે પડતી જવાબદારી એના મધર તરફથી ઘરમાં રહેતા હોય એટલે એની જ આવતી હોય છે જનરલી. તો એ એના ઉપર સતત વોચ રાખશે, એને કન્ટિન્યુનું ટાઈમ ટેબલ બનાવશે, એ કોની કોની સાથે રહે છે, કેવી રીતે ભણે છે, આ બધું એને જોવું પડશે. કન્ટિન્યુ એને સ્કૂલની મુલાકાત લેવી પડશે, એવી રીતે જ્યાં પણ કોચિંગ ક્લાસ જતો હશે અથવા એની ભણવાની જે કોઈ પણ એક્ટિવિટી કરતો હોય તેના ઉપર એનું સતત ધ્યાન રહેવું જોઈએ, તો અને તો જ રિઝલ્ટ જનરેટ થશે અત્યારે. સાહેબ, અમુક વિદ્યાર્થીઓ એવા પણ હશે, કદાચ હવે આજના આધુનિક જમાનામાં 10% વધ્યા હોય, પણ 10% વિદ્યાર્થી પણ આજે એવા હશે કે જે લોકો પ્રાઇવેટ કોચિંગમાં ન જઈ શકે, આર્થિક રીતે એના માતા પિતાને પરવડે નહીં, મજૂરી કરતો પિતાનો છોકરો પણ હોશિયાર તો હોય જ છે, અને આપે કહ્યું એમ સરકારી સ્કૂલમાંથી પણ સારા વિદ્યાર્થીઓ નીકળે છે, પરંતુ જ્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામની વાત આવે છે ત્યારે એમના મનમાં પણ મૂંઝવણ હોય છે, એમને ખબર નથી હોતી આની તૈયારી કઈ રીતે કરવી. તો ક્લાસીસમાં ન જઈ શકે, સ્કૂલમાં પણ કદાચ આનો પૂરતો માહોલ ન હોય અને આ પ્રકારનો વિદ્યાર્થી હોય તો કઈ રીતે એ તૈયારી કરે અથવા શું એ કરી શકે જે એને કોમ્પિટિટિવ એક્ઝામમાં મદદરૂપ થાય? મારો જે એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં અત્યારે એટલા વર્ષો હતા, તો ભુજના જેટલા પણ શિક્ષક છે એ આ બાબતે બહુ પોઝિટિવ રહ્યા છે બધા જ, કે કોઈ પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ ટીચર પાસે જઈને એમ વાત કરે છે કે ભાઈ મારી પાસે ફીસ ભરવાના રૂપિયા નથી, સ્કૂલ હોય, ટ્યુશન હોય કે કાંઈ પણ હોય તો પૂરેપૂરો એને સહયોગ મળ્યો છે અત્યાર સુધી. મારી નજર સામે કોઈ અત્યારે ટીચરો એવી રીતે નથી કર્યું, એને તમે રિયલમાં એને ખબર પડી જાય કે આ વ્યક્તિની સાચે કન્ડિશન આવી છે, તો એને અત્યાર સુધી ગાઈડન્સ મળી જ રહ્યું છે વ્યક્તિઓને. અત્યારે માત્ર એ વ્યક્તિએ પહેલ કરવાની જરૂર છે, એને જે તકલીફો છે એ ટીચર પાસે, શાળાના શિક્ષક પાસે અથવા પ્રિન્સિપલ પાસે એને રજૂઆત સિસ્ટમેટિક પહેલેથી કરવી પડશે અત્યારે, તો એનું સોલ્યુશન આવી જ જશે. કારણ કે ભુજમાં મેં જોયું છે કે ભાઈ બધા ટીચરો વચ્ચે સારી એવી યુનિટી છે, તોય પણ કે ક્યારે પણ કોઈ જાતનો સંઘર્ષ નથી અત્યારે. સર, કોમ્પિટિશનટિવ જે એક્ઝામ છે એને એક ભય તરીકે જોવામાં આવે છે, કારણ કે બાળકનું ભવિષ્ય એની સાથે સંકળાયેલ છે, તો આપ કઈ રીતે મૂલવશો, શું કહેશો? ખરેખર આ એક ભય છે કે લોકોના મનમાં પેસી ગયેલ એક વાત છે? ભય નથી, કારણ કે કોઈ પણ પરિવર્તન આવે છે ને ત્યારે માણસને થોડી ચિંતા થાય છે, તો આ પરિવર્તન છે મારા મગજ પ્રમાણે, કે ભાઈ અત્યારે જે ચેન્જીસ આવ્યું છે તો એ હાલમાં જે આપણી પેટર્ન હતી એના કરતાં થોડીક પેટર્ન ચેન્જ થઈ છે, એટલે આપણે સતત ચિંતામાં છીએ કે આ કેમ સોલ્વ થશે. બાકી કચ્છના વ્યક્તિઓએ પોતાનું હીર ઝડપ્યું જ છે બધે જગ્યાએ, અત્યારે હવે આ પેટર્નમાં પણ એ પોતાની ક્રેડિટ બતાવશે જ,
કારણ કે માત્ર સ્ટાઇલ ચેન્જ થઈ જાય તો એ સ્ટાઇલથી આપણે એને ટ્રેન કરવા પડશે, બાકી ડરવાની જરૂર નથી આ પેટર્નમાં. તો દર્શક મિત્રો અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો, આપે જોયું કે આપણા જીવનમાં કોમ્પિટિટિવ એક્ઝામનું મહત્વ છે એ સૌએ સ્વીકાર્યું છે, પરંતુ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. આ એક આસાન પ્રક્રિયા છે, માત્ર એક પરિવર્તન થયું છે અને એ પરિવર્તન અનિવાર્ય પણ હતું કે જેથી સમગ્ર વિશ્વની સાથે ગુજરાતનો વિદ્યાર્થી પણ ઊભો રહી શકે. તે હેતુથી લવાયેલું આ પરિવર્તન આપ સૌ માટે અને ગુજરાતના ભવિષ્ય માટે પણ એટલું જ જરૂરી હતું. અને આશા છે કે આગામી વર્ષોમાં કચ્છના વિદ્યાર્થીઓ પણ વિધાઉટ ડોનેશન દેશની ખ્યાતનામ કોલેજોમાં એડમિશન લેતા થઈ જશે, જે રીતે અત્યારનો માહોલ છે તેમાંથી આગળ પણ નીકળતા જશે. અને હિતેશભાઈ બિરલાણી જેવા અનેક કચ્છમાં એવા શિક્ષકો પણ છે જેઓ સેવાનો અને શિક્ષણનો યજ્ઞ જગાવીને બેઠા છે, માર્ગદર્શન આપવા હંમેશા તૈયાર જ છે. શરમ છોડો, બીક છોડો, આપનું મન ખોલો, નિષ્ણાતો પાસે જાઓ, માર્ગદર્શન મેળવો, સફળતા આપને ચોક્કસ મળશે. એ વાતની આપને પણ ખાતરી થશે, આપના પરિવારને પણ ખાતરી થશે અને આપ ચોક્કસ સફળતા મેળવશો. બિરલાણી સાહેબ, વિદ્યાર્થીઓને વાલીઓને માર્ગદર્શન આપ્યું, આભાર. આપનો પણ આભાર મને અહીંયા બોલાવીને. થેન્ક યુ.